मारो वार मारी समस्या दिव्यांग न्यूज पर मांगीशु हिसाब प्रजाना पैसानो राखीशु ध्यान प्रजा हितना प्रश्नोनो लोक प्रश्नोना समस्याओनो मांगीशु जवाब नगर सेवको पासे थी प्राथमिक सुविधाओं थी वंचित लोकोना हाथमा हवे असे स्थानिक चूंटणीनो परिणाम थई जाओ तैयार आवी रह्यु छे दिव्यांग न्यूज आपना वोर्डमा રોડ રસ્તા ગટર પાણી જેવી પ્રાથમિક સમસ્યાઓનું નથી થયું સમાધાન કયા કારણો છે એના માટે જવાબદાર કોણ બતાવીશું દિવ્યાંગ ન્યૂઝ પર જોતા રહો મારો વોર્ડ મારી સમસ્યા દિવ્યાંગ ન્યૂઝ પર મારો વોર્ડ મારી સમસ્યા દિવ્યાંગ ન્યૂઝ પર ગત ચૂંટણીમાં વ્યારાના વોર્ડ નંબર 3 માં 3 સીટ કોંગ્રેસને તો 1 સીટ ભાજપને મળી હતી ત્યારે આજે આ વોર્ડની મુલાકાત દિવ્યાંગ ન્યૂઝની ટીમે લઈ જનતાની મૂળ સમસ્યા જાણવાની કોશિશ કરી જ્યાં જનતા પોતાના યુવાન કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા નીરવભાઈ અને તેમની કાર્ય પદ્ધતિથી સંતોષકારક રહ્યા હતા વ્યારા નગરપાલિકાના આગામી ચૂંટણીની મહાસંગ્રામની તૈયારીના ભાગરૂપે આજે વોર્ડ નંબર 3 ની મુલાકાત લીધી હતી વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની ચૂંટણીમાં કોંગ્રેસને 3 બેઠકો મળી હતી અને ભાજપને 1 બેઠક મળી હતી તે પણ 29 મતોની પાતળી સરસાઈથી અહીં ભાજપના નીલમબેન જીત્યા હતા આ વિસ્તારમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના નીરવભાઈ અધવરિયું 5 વર્ષ દરમિયાન નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે ખૂબ જ સફળ કામગીરી કરી છે એ વાતને કોઈ નકારી ના શકે સતત 5 વર્ષ સુધી લોકોની વચ્ચે રહીને નાના મોટા તમામ લોકોને કાર્યો ખૂબ જ ખંતપૂર્વક કર્યા છે અને તેમણે કરેલા કાર્યો આ વિસ્તારમાં દેખાઈ પણ રહ્યા છે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા શરૂઆતમાં જ આ વોર્ડના 4 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે ખાસ કરીને નીરવભાઈની સાથે બીજી સામાન્ય સીટ પર પાટીદાર સમાજના અગ્રણી એવા દિનેશભાઈ પાડલિયાની પસંદગી કરતા સમગ્ર પાટીદાર સમાજ એક થઈને દિનેશભાઈને ટેકો જાહેર કર્યો છે જે ખૂબ જ રસપ્રદ થઈ ગયું છે અને દિનેશભાઈના આવવાથી કોંગ્રેસનું પરડું આ વોર્ડમાં ભારે થઈ ગયું છે મહિલા ઉમેદવાર તરીકે કુંદનબેન ચૌધરી તથા જાગૃતિબેન શાહની પસંદગી કરવામાં આવી છે કુંદનબેનના પતિ હેમંતભાઈ ચૌધરી કે જેઓ રિટાયર્ડ ક્લાસ 1 ઓફિસર છે અને ભૂતકાળમાં આ વિસ્તારમાંથી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી કેન્દ્ર સરકારમાં મંત્રી હતા ત્યારે એમના પર્સનલ સેક્રેટરી તરીકે પણ એમણે કામગીરી બજાવી ચૂક્યા છે અને આ વિસ્તારના લોકો એમનાથી પણ ખૂબ જ સારી રીતે પરિચિત છે ગત ચૂંટણીમાં નીલમબેન શાહ ભાજપની ટિકિટ પરથી ચૂંટાયા હતા પરંતુ 5 વર્ષની એમની કામગીરી ખૂબ જ નબળી રહી છે કોંગ્રેસ એમના જ પરિવારમાંથી એમના દેરાણી જાગૃતિબેન શાહને ટિકિટ આપી છે અને વૈષ્ણવ વણિક સમાજના પ્રતિનિધિ તરીકે એમને પ્રાધાન્ય આપ્યું છે કોંગ્રેસ પક્ષે આ વિસ્તારમાં તમામ સામાજિક સમીકરણોને ધ્યાન રાખ્યા છે જે એને ફાયદો કરાવી શકે છે વોર્ડ નંબર 3માં વ્યારા નગર ભાજપના પ્રમુખ કુલીનભાઈ પ્રધાન આ વખતે કેવા ઉમેદવારોની પસંદગી કરે છે એના પર સૌની મીટ મંડાયેલી છે સુરતી બજારમાંથી ગૌરાંગભાઈ શાહ નીલમબેન પરિમલભાઈ શાહ સીમાબેન શાહ વગેરેના નામો ચર્ચાઈ રહ્યા છે વોર્ડ નંબર 3માંથી ડૉક્ટર મહેન્દ્રભાઈ શાહના પરિવારમાંથી રાજુભાઈ જનકરાય શાહ કે જેઓ સ્વર્ગસ્થ અજયભાઈ શાહના લઘુબંધુ છે તેઓ પણ ટિકિટના મુખ્ય દાવેદાર મનાઈ રહ્યા છે નોંધવું રહ્યું કે અજયભાઈનું કોરોનાને લીધે હાલમાં નિધન થયું હોવાથી એમના પરિવારના પ્રતિનિધિ તરીકે એમને આ વિસ્તારના લોકોની સહાનુભૂતિ પણ મળી શકે છે ભાજપ દ્વારા પાટીદાર સમાજમાંથી ઉમેદવાર શોધવા માટે ખૂબ જ મથામણ થઈ રહી છે પરંતુ યોગ્ય ઉમેદવાર મળતો નથી એવું અમારા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અંતે આખા વોર્ડના અભ્યાસ કરતાં એવું તારણ નીકળી રહ્યું છે કે કોંગ્રેસ આ વોર્ડમાં પણ આગળ દેખાઈ રહી છે જ્યારે ભાજપ પોતાના ઉમેદવારો પણ પસંદ નથી કરી શક્યા જેને કારણે ખૂબ જ અસમંજસની પરિસ્થિતિમાં છે અને નીરવભાઈ આ વિસ્તારમાં ખૂબ જ લોક ચાહના ધરાવે છે જેથી એમને હરાવવા માટે ભાજપને અહીં પણ મોટો પડકાર ઝીલવો પડશે એવું કહી શકાય જબ્બર પઠાન દિવ્યાંગ ન્યૂઝ તાપી આ વખતે તમે શું ઈચ્છો છો સત્તાનું પરિવર્તન કે સત્તાનું પુનરાવર્તન પરિવર્તન ઈચ્છો છો કેમ પરિવર્તન ઈચ્છો છો કારણ કે એ જો નગરપાલિકામાં જો છે ને એ બધા કોઈ કામ કરતા નથી જી અને તમારા જે વોર્ડ નંબર 3 છે એ વોર્ડ નંબર 3 માં જે નીરવભાઈ વર્તમાન કોર્પોરેટર છે અને એમની ટીમ છે એના કામથી તમે સંતુષ્ટ છો સંતોષ છે અમે તો તમે શું ઈચ્છો છો જો એ પાછા વોર્ડમાંથી ઊભા રહે તો તમે જીતાડી લાવશો જીતાડી લાવશો નીરવભાઈ ને એમની ટીમે આ વિસ્તાર માટે કયા કયા કામો કર્યા છે બહુ કામ કર્યા છે
જેમ કે લાઈટનું નળનું પ્રોબ્લેમ બ્લોક લગાવ્યા છે, જે જે કામ કરીએ તે બધા તરત જ કરતા છે, ધાર્મિક હોય કે અધાર્મિક હોય કે ગમે તેવું હોય તે કામમાં માટે તો દોડી આવતા છે, ગમે ત્યારે બી અડધી રાત્રે બી કહે છે તો દોડી આવતા છે. એટલે તમે નીરવભાઈને ફરીથી ચૂંટી લાવશો જો અહીંથી ઊભા રહી તો? જી, આપનું શું મત છે, આપ શું માનો છો કે તમે તમારા સ્થાનિક કોર્પોરેટરના કામથી ખુશ છો? હા, ખુશ છે. જો ફરીથી એ લોકો અહીંથી ઊભા થાય તો? તમારા વિસ્તારમાં એવા કયા કયા કામો થયા છે? જેવો કે આ પથ્થર બેહાડેલા છે, નાળી પાણીની પ્રોબ્લેમ બહુ હતી અમારે ત્યાં, પણ પાણીનું હો એ કરી નાખ્યું, બહુ સરસ થઈ ગયું. કેટલા વર્ષોથી અમે ત્યાં પાણી આરું થાપા મારતા હતા, પણ આ વખતે અમારું કામ બરાબર નીરવભાઈ કરી દેલું છે બધું. આ વર્ષે પાણીની પ્રોબ્લેમ છે ત્યારે અમને સરસ થયું છે. નંબર 3 માં જે કોર્પોરેટર છે નીરવભાઈ કોંગ્રેસના, શું એમના કામથી તમે ખુશ છો? બંદોબસ્ત છે, અહીંયા બ્લોક નહી હતા, બ્લોક મુકાઈ ગયા છે, પાણીનો સમયસર પાણી પણ આવે છે, પહેલા નહીં આવતું હતું હવે આવે છે. અમે એ જ કોશિશ કરીએ કે આ વખતે પણ નીરવભાઈ ચૂંટાઈને આ વોર્ડમાં આવે. એમ ફક્ત નીરવભાઈ ચૂંટાઈને આવવા જોઈએ કે એમની સાથે જેટલા પણ એમના સભ્યો ઊભા છે એમની સાથે, તેમને પણ અમે કોશિશ કરશું જીતાડવાની. એટલે તમે પાછલા 5 વર્ષમાં તમારા કોર્પોરેટરે જે કામ કર્યું એનાથી ખુશ છો? હા, અમે ખુશ છીએ એમના કામથી. અને નગરપાલિકામાં જે ભાજપનું શાસન છે એ જ રહેવું જોઈએ કે બદલાવવું જોઈએ? નગરપાલિકામાં જે ભાજપનું શાસન છે તે બદલાવવું જોઈએ. હવે આ વર્ષે ઇલેક્શનમાં 18 વર્ષના પૂર્ણ થવાના કારણે તમે પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છો, ત્યારે તમે શું ઈચ્છો છો કે તમે કેવા ઉમેદવારને વોટ આપશો? હું તો એવા જ મતદારને વોટ આપીશ કે જે અમારા માટે બધું કામ કરે, જેમ કે અમારા રોડની સમસ્યા છે કે નાનો પડે છે, તેના કારણે અમારું જે ગલી છે તે સાંકડી પડે છે, તો અહીંયા બધા બાળકો પણ રમવા આવે છે, તો તેના માટે મેં તો પહેલાં એવું ઈચ્છું છું કે અમારો રોડ વ્યવસ્થિત બને. બીજું છે કે અમારા ગલીમાં જે વોટ આવે બ્લોક આવે છે તે પણ વ્યવસ્થિત નખાઈ જાય, અમારી ગલી એકદમ સુંદર અને બહાર બેસવાલાયક બની જાય તેવી બનાવવા ઈચ્છું છું. ત્રીજું છે, અમારા મહિલાઓની સૌથી મોટી સમસ્યા એ જ છે કે પાણી. અમે પાણી માટે આમ તેમ કરીએ છીએ, પણ આ વખતે અમારું પાણીની સમસ્યા પણ હલ થઈ ગઈ છે, અને હું એમ જ ઈચ્છું છું કે જે અમારા માટે યોગ્ય કાર્ય કરે તેને તેવા વોટદારને ઊભા કરે. તો તમારા વિસ્તારમાંથી જે વોર્ડ નંબર 3ના ઉમેદવાર જીતીને આવ્યા હતા નીરવભાઈ, શું એમના કામથી તમે ખુશ છો ખરા? હા, અમે ખુશ છે, બહુ ખુશ છે, કારણ કે અમે 5 વર્ષથી અહીંયા રહ્યું છું. 5 વર્ષ પહેલાં મેં અહીંયાની સ્થિતિ જોઈ હતી, પરિસ્થિતિ જોઈ હતી, તે ત્યારે આવું બધું નહીં હતું, પણ જ્યારે અમારા વોર્ડ નંબર 3માં નીરવભાઈ જ્યારે આવ્યા, તેમના પછી જે કાર્ય થયા છે તેમના કાર્યથી હું બહુ સંતુષ્ટ છું. એક વકીલ તરીકે આપનો શું અભિપ્રાય છે કે પરિવર્તન થવું જોઈએ કે પુનરાવર્તન થવું જોઈએ? હું એડવોકેટ મયુર પંચાલ, વોર્ડ નંબર 3, વ્યારા નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં રહું છું. એડવોકેટ તરીકે હું આ વખતે નગરપાલિકામાં સત્તાધીશોમાં પરિવર્તનની આશા રાખું છું. કેમ કે એના માટે નગરપાલિકા તરફથી જે વિરોધ પક્ષે આ વખતે જે મજબૂત વિરોધ ઉત્પન્ન કરીને જે નગરપાલિકાના સત્તાધીશો સામે જે આક્ષેપો, ભ્રષ્ટાચારના આક્ષેપો ઉજાગર કર્યા છે, તે બાબતે અમારા વોર્ડના જે નીરવભાઈ અધોરિયો કે જે 108 તરીકે ઓળખાય છે, એમને કોઈ બી કામ કહો એક મિનિટમાં એ હાજર થઈ જાય છે. કોઈ બી ફોન કરો એક મિનિટમાં એ હાજર થઈ જાય છે. અમારા વોર્ડમાં ખાસ કરીને અમારા વ્યારામાં એક વર્ષોથી જે મોટામાં મોટી તકલીફ છે પાણી બાબતેની, કે વર્ષમાં 2 વખત ઉકાઈ ડેમની નહેર કેનાલ બંધ હોય છે, તે દરમિયાન પાણીનો કાપ હોય છે, ત્યારે જે રેગ્યુલર ડેમ કરતા દિવસમાં 1 વખત પાણી આવે છે, ત્યારે જે તે પાણી પણ સમય તમે જોશો તો 5-6 વાગ્યાનો હોય છે, જે સવારના 6 વાગ્યા બંધ થઈ જાય છે, ત્યારે બહુ તકલીફો પડે છે. ઘણી વખત અમારે નીરવભાઈને કહેવું પડે છે કે ભાઈ પાણી માટે અમને જરૂરી ટેન્કરની સુવિધા ઉપલબ્ધ કરાવો, તો નીરવભાઈ તાત્કાલિક અમારા માટે નગરપાલિકામાં વોટરવર્ક્સમાં ફોન કરીને ટેન્કરની વ્યવસ્થા પૂરી પાડે છે અમારી સોસાયટીના વિસ્તારોમાં.
તો તમે યુવા તરીકે શું માનો છો? યુવા તરીકે હવે એક વિરોધ પક્ષ, જે યુવાનો વિરોધ પક્ષ હતો તે આ વખતના ઇલેક્શનમાં અમે યુવા તરીકે યુવા બોડી પરિવર્તનની આશા રાખીએ છીએ. નવી મજબૂત યુવા બોડી ઊભી થાય અને વ્યારાનો ઝડપી વિકાસ થાય અને ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થાય એવી અમે આશા રાખીએ છીએ. મારો વોર્ડ મારી સમસ્યા દિવ્યાંગ ન્યૂઝ પર માંગીશું હિસાબ પ્રજાના પૈસાનો, રાખીશું ધ્યાન પ્રજા હિતના પ્રશ્નોનો, લોક પ્રશ્નોના સમસ્યાઓનો માંગીશું જવાબ નગર સેવકો પાસેથી. પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોના હાથમાં હવે હશે સ્થાનિક ચૂંટણીનું પરિણામ. થઈ જાઓ તૈયાર, આવી રહ્યું છે દિવ્યાંગ ન્યૂઝ આપના વોર્ડમાં. રોડ રસ્તા ગટર પાણી જેવી પ્રાથમિક સમસ્યાઓનું નથી થયું સમાધાન. કયા કારણો છે એના માટે જવાબદાર કોણ? બતાવીશું દિવ્યાંગ ન્યૂઝ પર. જોતા રહો મારો વોર્ડ મારી સમસ્યા દિવ્યાંગ ન્યૂઝ પર. મારો વોર્ડ મારી સમસ્યા દિવ્યાંગ ન્યૂઝ પર.